हरिओम विद्यार्थी मित्रों, अपने गया लेक्चर में सीखी गया था। एक बी त्रण पार्ट पूरा थी गया था अपने, अने त्रणे नुं पुनरावर्तन पण कराई दीधुं हतुं। हवे आपणे पार्ट छे चार, कयो पार्ट छे? पाना नंबर 15 उपर आपेलो छे। दरेक जणा पाना नंबर 15 काढो। आपणो पाना नंबर 15 उपर पार्ट चार छे, कम्प्यूटर लेबमां જતા પહેલા। पार्ट चार કયો છે? કમ્પ્યુટર, કમ્પ્યુટર લેબમાં જતા પહેલા। કમ્પ્યુટર લેબમાં જતા પહેલા આપણે શું શું કરવાનું તેના વિશેનું ધ્યાન રાખવાનું છે। કમ્પ્યુટર લેબમાં જતા પહેલા આપણે કયા આપણે પહેરીને
કોઈ નાસ્તો લઈને જઈએ તો પણ ત્યાં એ કરવાનો નહીં, બૂટ ચપ્પલ પહેરીને નહીં જવાના, મોટા મોટાથી અવાજ નહીં કરવાનો. આ બધી વસ્તુનું ધ્યાન આપણે કમ્પ્યુટર લેબમાં જ્યારે જઈએ ત્યારે ખાસ આપણે તેનું ધ્યાન રાખવાનું. તો એ ઘરોમાં આપણે અવાજ ઘોંઘાટ કર્યા વિના કેવી રીતે જવાનું, તો આ બધી સૂચનાઓનો અમલ આપણને કોણ કરાવે છે? ટીચર કરાવે છે. ટીચર આપણને શીખવાડે છે ને કે કમ્પ્યુટર લેબમાં તમે જાઓ તો એક સાથે એક લાઇનમાં અવાજ કર્યા વગર જવાનું, અને બધાએ કમ્પલસરી બહાર ગોઠવી વ્યવસ્થિત ચપ્પલ કાઢી અને પછી રૂમમાં જવાનું. તો આપણે પહેલા તમે લોકો આ નોટમાં મુદ્દા પહેલા લખી કાઢો. ઘોઘાટ કર્યા વિના જવાનું, તો કમ્પ્યુટર લેબમાં જતી વખતે ઘોઘાટ કરવાનો નહીં. શું? કમ્પ્યુટર લેબમાં જતી વખતે ઘોઘાટ કરવાનો નહીં, અને લેબમાં જતી વખતે એક જ હરોળમાં જવું જોઈએ. વખતે એક જ હરોળમાં જવું. એટલે ખબર પડે તમને કે કમ્પ્યુટર લેબમાં જતી વખતે એક જ હરોળમાં જવું. એક હરોળ એટલે કે એક જ લાઇનમાં જવાનું. આપણે કમ્પ્યુટર લેબમાં જઈએ તો બે ચાર આમ દોડતા જઈએ, બે ચાર આમ દોડતા જઈએ, વચ્ચે જઈ જાય, બીજા આજુબાજુ ક્લાસ ચાલતા હોય તો ડિસ્ટર્બ થાય ને. એટલા માટે આપણે ખાસ નિયમ રાખવાનો કે કમ્પ્યુટર લેબમાં જતી વખતે એક જ હરોળ એટલે કે એક જ લાઇનમાં બધાએ જવાનું. કમ્પ્યુટર લેબમાં જતી વખતે શું ધ્યાનમાં રાખવાનું? લેબમાં જતી વખતે અવાજ કે ઘોંઘાટ કર્યા વગર, અવાજ કે ઘોંઘાટ કર્યા વગર શાંતિથી જવું જોઈએ.
એક જ હરોળમાં જવું જોઈએ. કમ્પ્યુટર લેબમાં જતી વખતે એક જ હરોળમાં જવું જોઈએ. પછી છે કે કમ્પ્યુટર લેબમાં જતી વખતે અવાજ કે ઘોંઘાટ કર્યા વગર શાંતિથી જવું જોઈએ, તાકી કોઈ બીજા ક્લાસવાળાને ડિસ્ટર્બ ન થાય. શાંતિપૂર્વક શાંતિથી જાળવી અને લાઇનમાં આપણે જવું જોઈએ. તો કમ્પ્યુટર હાજર ના હોય તો આપણે એને અડકવું જોઈએ નહીં, તેના વિશે જોઈએ. શિક્ષકની ગેરહાજરીમાં કમ્પ્યુટરને અડકવું જોઈએ નહીં. શિક્ષકની ચાલતું નથી, એટલે તેને શું કહેવાય, કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન.
આપણે કમ્પ્યુટર લેબમાં છીએ ત્યારે જતી વખતે તમને જરૂરી હોય તેવી તમામ વસ્તુઓ સાથે સાથે જ લઈને જવું જોઈએ. પહેલો મુદ્દો શું છે કે કમ્પ્યુટર લેબમાં જતી વખતે જરૂરી વસ્તુઓ આપણે કમ્પ્યુટર લેબમાં જતા હોઈએ છીએ ત્યારે આપણે અમુક વસ્તુની જરૂર પડે છે, જેમ કે પુસ્તક છે, પેન છે, પેન્સિલ છે. તો આપણે એ બધી વસ્તુઓ આપણે કંઈ કામ કરતા હોય, કોઈ અમુક મુદ્દો હોય, અમુક કે જેના ઉપર આપણે લખાણ લખવાનું હોય, કયા ફંક્શનમાંથી કયા ફંક્શન કોઈને યાદ ના રહે, આમાં આ કરવાનું છે, આમાં કરવાનું, કઈ સ્પેસ બંધ કરવાથી શું થાય, નાનું થાય, જૂનું થાય, મિનિમાઇઝ થાય, એ બધી વસ્તુ આપણે જોવા માટે પેન, પેન્સિલ, રબર, બધું નોટબુક આપણી જોડે હોય, જેમાં આપણે મુદ્દો નોંધ કર્યો હોય. અને બીજી વાર જ્યારે આપણે એ જ વસ્તુ કરવાની હોય ત્યારે આપણે એ નોટબુકમાંથી જોઈને કરી શકીએ છીએ. એટલે કે કમ્પ્યુટર લેબમાં કમ્પ્યુટર, દર્પણનું પુસ્તક, જરૂરી વસ્તુ સાથે રાખી શકાય છે. કેમ કે કમ્પ્યુટર લેબમાં જતી વખતે તમને જરૂરી વસ્તુઓ તમામ સાથે લઈ જવી જોઈએ. એટલે કે આપણે કમ્પ્યુટરમાં ગયા તો આપણે પુસ્તકની જરૂર પડે, આપણે ખાલી હાથ હલાવતા આપણે કમ્પ્યુટર લેબમાં ટીચરે કીધું કે કમ્પ્યુટરમાં અત્યારે પ્રેક્ટિકલનો તમારે કંઈ પિરિયડ છે, તો કમ્પ્યુટરમાં આપણે પિરિયડ હોય અને આપણે કશું લીધા વગર એમને એમ જતા રહ્યા તો ત્યાં કંઈ ટીચર લખાવે તો તમે શેમાં લખો? પાછા ઊભા થઈને તમારું ક્લાસરૂમમાં લેવા આવો, જાઓ, કેટલો ટાઈમ વેસ્ટ ક્લાસ હોય એને પણ ડિસ્ટર્બ થાય. એટલે આપણે કમ્પ્યુટર લેબ હંમેશા ઉપર નીચે આજુબાજુ ખૂણામાં ગમે ત્યાં અલગ બનાવ્યો હોય છે. તો આપણે ક્લાસરૂમમાંથી જ્યારે જઈએ ત્યારે આપણી સાથે અમુક વસ્તુ આપણે કમ્પલસરી લઈને જવાની, કે જેની આપણને ખબર છે કે આ વસ્તુની જરૂર મને ત્યાં લેબમાં પડવાની છે, તો એ બધી વસ્તુ આપણે જાતે જોડે લઈને જવી જોઈએ. જેમ કે કમ્પ્યુટરમાં કમ્પ્યુટર દર્પણનું પુસ્તક એટલે કયો પાર્ટ ચાલે છે, એમાં કયો મુદ્દો ચાલે છે, એ બધી વસ્તુ જ્યારે કમ્પ્યુટર લેબમાં ટીચર સમજાવે ત્યારે આપણે બુક ખુલ્લી હોય ત્યારે આપણને વધારે સમજણ પડે છે. એટલે કે કમ્પ્યુટર દર્પણનું પુસ્તક, પેન લખવા માટે આપણે
કમ્પ્યુટર લેબમાં જતી વખતે એક જ હરોળમાં જવું જોઈએ. હરોળમાં એટલે કે લાઈનમાં. કમ્પ્યુટર લેબમાં જતી વખતે અવાજ કે ઘોંઘાટ કરવાનો નહીં, કેમ કે બીજા ક્લાસને ડિસ્ટર્બ ના થાય. એટલા માટે અમે શાંતિપૂર્વક હાથ પાછળ રાખીને લાઈનમાં લાઈન ટુ લાઈન જવાનું. તે કમ્પ્યુટરમાં ગયા પછી આપણે કોઈની સાથે વાતચીત કરવાની નહીં. પછી જો ટીચર હાજર ના હોય તો આપણે જઈને તરત કમ્પ્યુટરને અડકી જવાનું નહીં, કેમ કે કમ્પ્યુટર એ ઇલેક્ટ્રોનિક મશીન છે. એ વીજળીનું જો એના વાયર છૂટા હોય તો ક્યાંક કરંટ આવી જાય, એ વીજળી વગર ચાલતું નથી. એટલે બધું આપણે ધ્યાન રાખવાનું છે. કમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે તેના જુદા જુદા પાર્ટ્સ હોય છે, એ બધા પાર્ટ્સને આપણે બિનજરૂરી એટલે કે કોઈ વાયરને આપણે ના ખબર હોય તો એને હાથ લગાવવો નહીં. અને તેની વાતાવરણ આપણને જોવા મળે અને શાંતિથી શીખવાની પણ મજા આવે. પછી આપણે કમ્પ્યુટર લેબમાં જઈએ તો આપણે જતા પહેલાં આપણે વસ્તુઓ લઈ જઈએ. આપણી પુસ્તક છે, પેન છે, પેન્સિલ છે, રબર છે, ફૂટપટ્ટી છે, બધી વસ્તુ આપણે જોડે લઈ જઈએ. ત્યાં ટીચર જો આપણને કંઈ લખાવે, કમ્પ્યુટરમાંથી લખાવે કે મોડે લખાવે, થિયરી લખાવે, ત્યારે આપણને લખીએ તો આપણને યાદ રહે છે. કેમ કે જો પરીક્ષા એવું કંઈ આવે અને બીજી વાર આપણે પ્રેક્ટિકલ પરીક્ષા જો જાતે કરવાનું હોય તો તમે લખેલું હોય તો એ વાંચીને તમે કરી શકો છો કે આ પ્રોગ્રામમાં આ સિલેક્ટ કરવાથી આમાં જવાય છે અને આ કરવાથી નાનું થાય મોટું થાય, એ બધી વસ્તુ આપણને ખબર પડે છે. એટલે આપણે એ પણ જરૂરી છે. તો આ લખી કાઢો. આપણે જોયું કે કમ્પ્યુટર અને તેના ભાગોનો વ્યવસ્થિત ઉપયોગ કરવો.
આગળનું શીખીશું. આજે આપણો અહીંયા આ લેક્ચર પૂર્ણ થાય છે. હરિ ઓમ.